सूरत में मोटा वराछा विस्तार में आवेल मून गार्डन नु उद्घाटन सूरत महानगरपालिका ना मेयर हेमालीबेन बोधावाला ना हस्ते करायु हतु। आ गार्डन में आज चारे बाजू थी दीवाल नी छत पर थी पानी टपकवा लाग्यु छे। कॉन्ट्राक्टर साथे मळीने भाजपना शासको जेटलू सूरत ने लूंटाई एटलू लूटवा मांगे छे। रिपोर्टर सुनील गांजावाला, सूरत। नमस्कार, हूँ छु धर्मेंद्र वावलिया, वोर्ड नंबर 4 जनप्रतिनिधि। अमे अत्यारे छीए आ वोर्ड नंबर 2 मा। गई काले बोघावाला बेन जे उद्घाटन करी गया ए गार्डन मा, गई काले ज उद्घाटन थयो छे। अने आप आनो आ जोई रह्या छो, आ बाजू गई काले उद्घाटन थयु छे अने आजे ज आपणे आ फुवारानो लाभ लई रह्या छीए। आप जोई रह्या छो केटलो मेळापीपणामां आ लोकोने जरा के डर नथी प्रजाना पैसा वेડફવામાં। તમે વિચાર કરો કે ગઈ કાલે ઉદ્ઘાટન થયું અને આ જો આખો આ બીમ આખા પેલા થઈ ગયા છે। ઉદ્ઘાટન થયું હજી આ જો અહીંયા આખા આખા પોલા પડી ગયા, બીમ પોલા પડી ગયા છે। ઉદ્ઘાટન થયું ગઈ કાલે અને આજે આ બીમની હાલત છે। આ જુઓ તમે આખું ગળે છે। આ જુઓ આ અહીંયા આ 100 પીસ મૂકવામાં આવ્યા છે આ બધા આવા, એટલે કે આખું આ ગળે છે। આવીને આવી પરિસ્થિતિ રહે તો આ 6 મહિનાથી વધારે નહીં ચાલે। તમે જોઈ રહ્યા છો આ ભાજપના વિકાસ, આ ભાજપનો વિકાસ નીચે જોવો તમે આખું આ જો આખું ગળે છે ઉપરથી। ગઈ કાલે કર્યું છે, હલો આખું આ ભીનું ભીનું થઈ ગયું એક જ દિવસમાં। આ બધું જોવો તમે આ કેટલું ગંદુ જો, એટલે કે તમને કેમ મૂર્ખ બનાવવા, તમારી પાસેથી એના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા કેમ પૈસા પડાવી લેવા, એની સિવાય બીજું આ લોકોને ભાજપના શાસકોને કંઈ આવડતું નથી। તમે જોતા હશો ગઈકાલે જે અમે પેલા રોડમાં તમને બતાવ્યું હતું કે ઉપર ઉપર એક એક થર ખાલી કપચીનો નાખે, નીચે માટી છે, ઉપર ડામર પાથરીને જતા રહે, લાખો રૂપિયાના બિલ બનાવી દે અને બારોબાર તમારા ટેક્સના વેરા અને એનો કેમ એને પૂરા કરી દેવા। એટલે આવી જ રીતે આ કરોડો રૂપિયાનો આ ગાર્ડન પાછળ બગાડ્યા છે, કરોડો રૂપિયા ગાર્ડન પાછળ બગાડ્યા છે, છતાં જ્યાં ને ત્યાં હજી આવા ઘાસ ઉગેલા છે, હજી કોઈ સફાઈ થઈ નથી। આ બાજુ આટલું થયું છે સફાઈ, પેલી બાજુ થાતી આવે છે, આ બધા હજી ઘાસ એમનેમ છે। હવે બોઘાવાલા બેનને એટલી બધી હું ઉતાવળ આવી ગઈ કે એને રાતો રાત આનું ઓપનિંગ કરી નાખ્યું અને આ તમે જોવો આ કેટલી ખરાબ પરિસ્થિતિ હજી તમને હું બતાવું છું। અહીંયા આ તળાવ છે, આ તળાવ બનાવવામાં આવ્યું છે, સામે તમારા ઘરે, તમારા ઘરે ધાબા ઉપર એક ખાબોચિયું ભરાણું હોય તો આ ભ્રષ્ટ અધિકારીઓ, ભાજપના માનીતા અધિકારીઓ તમને નોટિસ પાઠવવા આવે છે। હવે અહીંયા આ સામે જુઓ કેટલું રેસિડેન્ટ છે, આવાસ છે, સામે રેસિડેન્ટ છે, હજારો માણસો રહે છે અને અહીંયા આ 100 પીસ બનાવ્યું છે આ લોકોએ। આની હાલત જોવો તમે, આ હાલત જોવો, તમારી ત્યાં ધાબા ઉપર એક ખાબોચિયું હોય એટલે આ નોટિસ ફટકારી અને દંડ લેવામાં આવે છે, તમને લૂંટવામાં આવે છે। અને આ ભાજપના શાસકો, આ તળાવ આવું છે ને એક આગળ પણ છે, આવા જ બે ગંદા તળાવો રાખી મૂક્યા છે આ પ્રજાને પ્લેગ મેલેરિયા ફેલાય એ માટે, આ એક જાતનો રોગ આપવા માટેની આ એક પ્રક્રિયા કરી છે આ લોકોએ જાણી જોઈને। કાલે ઉદ્ઘાટન હતું
પોઘા વાલા બેનને એટલી ખબર ન પડે કે મારે એક અંદર આટો મરાય અને આમાં શું આ લોકોએ કર્યું છે, અને એને નીચેના અધિકારીઓને એટલી ખબર નથી પડતી કે મેયર ઉદઘાટનમાં આવતા હોય તો પેલા વ્યવસ્થિત સાફ સફાઈ થઈ જવી જોઈએ, ચોખ્ખાઈ થઈ જવી જોઈએ, એકદમ ગંદુ આખું. બેન મને લાગે છે બોઘાવાલા બેન અંદર નહીં આવ્યા હોય, બહાર ને બહાર એનું પાટિયું હતું ત્યાં ખાલી દોરી ખેંચીને નીકળી ગયા છે. અંદર શું થાય છે પાછળ એના અધિકારીઓને ખબર હોય કે બેનને કાંઈ ખબર પડતી નથી, એટલે આપણે જે બધું બતાવીએ જઈએ બહારથી ઉપર ઉપરનું એ બધું ચાલશે. અને એવું જ થઈ રહ્યું છે. ત્યાં જોયું તમે કે પાણી આખું ગળવા માંડ્યું છે એક જ દિવસમાં, એટલે કેટલો આ લોકોએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે આ મેળાપીપણામાં, ભાજપના શાસકોના મેળાપીપણામાં આ કોન્ટ્રાક્ટરોએ. અને આ આવું આમના આ રોગ માટે આ લોકોના કઈ રીતે બીમાર પડે એના માટેની આ વ્યવસ્થા એણે કરી છે. સંપૂર્ણ જગ્યાએ કોઈ વ્યવસ્થા નથી, કાંઈ નથી, ફક્ત ને ફક્ત ઉદઘાટન કરીને લોકોની વાહવાહી મેળવવા માંગતા. બોઘાવાલા બેન થોડુંક તમે ધ્યાન રાખો તો આજે લોકોને તમે તાવ ને ડેન્ગ્યુ ને મેલેરિયા આપવા માટેની આ વ્યવસ્થા કરી છે એ નાબૂદ થાય, અને પાછળ તમારી પાછળના અધિકારીઓ પણ થોડાક જાગૃત થાય. માટે હું આ કતારગામ ઝોનમાં આવે છે એ અધિકારીઓને તાત્કાલિક રિક્વેસ્ટ કરું છું કે એ જે નળમાં જે પિચકારીઓ ચારેકોર થાય છે એ આખું બિલ્ડિંગ જે હળી ગયું છે એને તાત્કાલિક રિપેર કરાવી અથવા દૂર કરવામાં આવે, અને અહીંયાની ગંદકી પણ તાત્કાલિક લેવલે દૂર કરવામાં આવે. અને જો આ બાજુ કોઈ રોગચાળો કે આ તે ફાટશે તો સંપૂર્ણ જવાબદારી મેયરની અને અહીંયાના જે કતારગામ ઝોનના મેઇન અધિકારી છે તેઓની રહેશે. જય હિન્દ, જય ભારત.